हेलो फ्रेंड्स, आ वीडियो में आज आप टेबल्स अने एक्सेल शीट कई रीते एड करवी, फॉर्मेटिंग कई रीते करवू, तेमा विविध ऑप्शन क्या अवेलेबल होय छे ते जोशू। अने त्यार बाद इन्सर्ट हेडर फूटर, कोईपण वोटरमार्क तमारे एड करवो होय अथवा तो हेडर फूटर अने इक्वेशन ने सिम्बॉल एड करवा होय तो ए वीडियो में आज आप जोशू। मित्रों, स्क्रीन पर तमे जे रीते जोई रह्या छो, टेबल्स माटे इन्सर्ट में जई अने इन्सर्ट मेनू में ज इन्सर्ट टेबल होय छे। हवे अहींया जे आपणे तमे स्क्रीन पर जुओ छो 2x1 3x4 टेबल ए रीते सिलेक्ट थतुं जशे, अने सिलेक्ट कर्या पछी तमारुं टेबल ए रीते इन्सर्ट थतुं जशे। आडी लाइन होय एने रो कहेवाय अने ऊभी होय एने कॉलम कहेवाय। तो अत्यारे आपणे आ जे जोई रह्या छो तमे ए 6x6 જ આપણે અત્યારે ડિઝાઇન કરીએ, 6x6 આ રીતે તમે જુઓ છો સિલેક્ટ કરતા જઈએ તો 6 રો અને 6 કોલમ એ રીતે ટેબલ ઇન્સર્ટ કરી શકાય છે। અહીંયા સિલેક્ટ પણ તમે કરી શકો છો અને ઇન્સર્ટ ટેબલ કરી અને તમે અહીંયા રો અને કોલમ એ રીતે તમે બંને આપી પણ શકો છો। ક્યારેક એવું ક્વેશ્ચન કોઈ કોમ્પ્યુટર ટેસ્ટિંગમાં પૂછાઈ જાય તો ઇન્સર્ટ નંબર્સ ઓફ કોલમ અને નંબર્સ ઓફ રોઝ આ રીતે ઇન્સર્ટ કરી અને તમે મેન્યુઅલી પણ એન્ટર કરી શકો છો। 5x3ની ધારો કે અત્યારે એન્ટર કરીએ તો આ રીતે એનું ફોર્મેટ આવી જશે। તમે અહીંયા જે રીતે ટેબલને સિલેક્ટ કર્યા પછી તમે અહીંયા ઓપ્શન તમે ઘણા બધા જોઈ શકો છો। તમે ટેમ્પલેટ્સ એની એક પ્રીડિફાઇન્ડ હોય છે, સિલેક્ટ કરીને તમે એને ફોર્મેટિંગ પણ આપી શકો છો। હવે બીજા ઓપ્શન આમાં કયા અવેલેબલ હોય છે એ જોઈએ। તમે જ્યારે રાઇટ ક્લિક કરશો ટેબલ ઉપર તો ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે। મર્જ સેલ્સ અને સ્પ્લિટ સેલ્સ આ બે એક મહત્ત્વના બંને ઉપયોગી એવા ફંક્શન્સ છે। કઈ રીતે જોઈએ, મર્જ સેલ એટલે ધારો કે આ 3 સેલ છે એને આપણે મર્જ કરવા હોય અથવા તો એને ભેગા કરી દેવા હોય અને એને એક જ સેલ તરીકે અથવા તો એક જ ઊભી અથવા તો આડી રો કોલમ તરીકે એક્ટ કરવું હોય ત્યારે રાઇટ ક્લિક કરીને મર્જ સેલ તમે કરી શકો છો। આ મર્જ કરવાથી અહીંયા એ સિંગલ સેલ તરીકે કામ કરી શકે છે। આ ક્યારે ઉપયોગમાં આવે કે જ્યારે તમે ટેબલમાં કોઈપણ માહિતી એન્ટર કરતા હો અને કોમન તમારે અહીંયા ટાઇટલ આપવું હોય અથવા તો આ બધી જે 4 સેલ છે એને આપણે મર્જ કરી દઈએ તો અહીંયા કોઈ ટાઇટલ આપવું હોય, ધારો કે અહીંયા એમ કહીએ કે ટેબલ ઓફ સ્ટુડન્ટ માર્ક્સ, તો ત્યારે તમને આ ઉપયોગી બને છે, બરાબર છે। અને તમે ફોર્મેટિંગ પણ એ જ રીતે કરી શકો છો અથવા તો આ જ વસ્તુને તમારે રિવર્સ કરવી હોય અથવા તો ત્યારે તમે એને સ્પ્લિટ પણ કરી શકો કે ભાઈ આ સેલ છે એને સ્પ્લિટ કરો 2x1માં તો એ 2x1માં થઈ જશે, બરાબર છે। કોલમ અને રો તમે નક્કી કરી શકો છો કઈ કઈમાં થઈ શકે, તો એ નંબર્સ ઓફ કોલમ્સ અને નંબર્સ ઓફ રો પરથી તમે માહિતી અહીંયા લખી શકો છો। ધારો કે અહીંયા એવું લખીએ કે મેઇન પ્રાઇઝ અને આફ્ટર GST પ્રાઇઝ એ રીતે નક્કી કરીએ, અહીંયા પ્રોડક્ટ નેમ લખી નાખીએ અને અહીંયા પ્રોડક્ટ કોડ લખી નાખીએ, તો એ રીતે થઈ શકે છે। અને અહીંયા કંઈક કોમન ટાઇટલ આપી દઈએ કે ડેટા સોલ્ડ આઇટમ્સ, એ રીતે તમે કોમન કરી શકો છો। ઇન્સર્ટમાં જઈને રો કોલમ્સમાં તમે ગમે એટલું મોટું ટેબલ ડિફાઇન કરી શકો છો। ડ્રો ટેબલનો જે ઓપ્શન છે એમાં તમે આ જે બોર્ડર્સ હોય છે તો એ બોર્ડર્સને અલગ અલગ રીતે તમે એને ડિફાઇન કરી શકો છો અને એને ફોર્મેટિંગ પણ કરી શકો છો ટેબલ્સમાં જ, અને અથવા તો રાઇટ ક્લિક કરો તો તેમાં પણ નંબરિંગ્સ અને બુલેટ્સ પણ આવે છે। તમે આ કોલમમાં જઈ, આપણે અત્યારે ડ્રો ટેબલનું જ કાઢી નાખીએ અને આ જ વસ્તુમાં રાઇટ ક્લિક કરી નંબરિંગ પણ તમે આપી શકો છો, ત્યારબાદ અહીંયા બુલેટ્સ પણ એ જ રીતે એડ કરી શકો છો, ત્યારબાદ ફોન્ટ પણ તમે પોતાની રીતે ચેન્જ કરી શકો છો। ફોર્મેટ શેપ હોય તો અંદર તમે કદાચ શેપ એડ કર્યો હોય તો એ તમે શેપ એડ કરો છો। ઇન્સર્ટ રો અને ઇન્સર્ટ કોલમ લેફ્ટ રાઇટ ઇન્સર્ટ રો એ તમારે આવશે ફોર્મેટિંગમાં, એ તમારે અહીંયા ફોર્મેટ શેપ્સ કરશો
अथवा तो अहीं सिलेक्ट टेबल में ज जाइने अथवा स्प्लिट टेबल में जाइने तमारो ऑप्शन सीधो आवशे। स्प्लिट सेल्स में जाइने इन्सर्ट अने रो कॉलम डिलीट पण करी शको छो। ओर तमे अहीं जे आ आडो एरो आवे तेने आखो सिलेक्ट करी अने तमे इन्सर्ट पर अहीं करी शको छो। राइट, इन्सर्ट रो अने कॉलम तमे अहीं डिलीट अने इन्सर्ट पण करी शको छो। त्यारबाद नेक्स्ट ऑप्शन छे ई घणो कामनो छे। ए तमारे कोई पण एक्सेल शीट होय, ए एक्सेल शीट ज्यारे वर्डनी अथवा तो पीपीटीनी कोई आ स्लाइडमां एड करवू होय तो ये कई रीते उपयोगी थाय जोईए। अहींया बीजी आपणे पीपीटी लई लईए अने एमां इन्सर्ट करी अने टेबल्समां ज एक ऑप्शन होय छे एक्सेल स्प्रेडशीट। तो एक्सेल स्प्रेडशीट ओपन करो एटले आखू पीपीटीमां ज तमारे एक नवू एक एक्सेल शीट जेवू खुली जाय छे अने तमे तमे बधा फंक्शन पण उपयोग करी शको छो। हवे कई रीते, अहींया तमे जुओ આખું એક્સેલની વર્કશીટ આવી ગઈ છે। હવે કઈ રીતે ઉપયોગ થઈ શકે જો અહીંયા ધારો કે આપણે નેમ લખી નાખીએ એબીસી, પછી માર્ક 1 લખી નાખીએ, માર્ક 2 લખી નાખીએ અને અહીંયા સમેશન આપી દઈએ। અહીંયા 98 આવેલા છે, અહીંયા 88 આવેલા છે, અહીંયા ઇઝ ઇક્વલ ટુ સમ કરીને આપણે જે ફોર્મ્યુલા જે એક્સેલમાં મૂકતા હોય એ જ રીતે અહીંયા બંનેનો સમ થઈ અને ફોર્મ્યુલા ઉપયોગમાં થઈ શકે છે। પછી જ્યારે બાદ તમે જ્યારે એને બીજી જગ્યાએ ક્લિક કરો એટલે એ એક ટેબલ તરીકે જ ત્યાં ઓપ્શન એમનમ રહેશે અને બાકી બધું એઝ ઇટ ઇઝ જે પાવર પોઈન્ટના મેનુ છે એ આવી જશે। અને જ્યારે જ્યારે તમે એક્સેલ શીટ ઉપર ક્લિક કરશો ત્યારે તમારે બધા જ એક્સેલના ઓપ્શન આવી જશે। અહીંયા તમે જુઓ ફોર્મેટ ટેબલ છે, ઇન્સર્ટ ડિલીટ ઓટોસમ, બધા જ એક્સેલના ફંક્શન હોય એ બધું એક્સેલ એક નાનકડું શીટ રૂપે અહીંયા ખુલી જાય છે। ગ્રાફ તમારે એડ કરવો હોય તો સીધો ગ્રાફ અહીંયા એડ કરી શકે, સ્માર્ટ આર્ટ ને બધું છે, ટેબલ પણ એડ થઈ શકે છે। રાઈટ, તો આ એનો ઇન્સર્ટ ટેબલ્સ અને ઇન્સર્ટ એક્સેલ શીટ થઈ। ત્યાર પછી આ જ વસ્તુમાં જ્યારે તમે ટેબલ સિલેક્ટ કરતા હોય તો એના જુદા જુદા ટેમ્પલેટ્સ પણ આપેલા છે, એ ટેમ્પલેટ્સનો ઉપયોગ પણ તમે કરી શકો છો। અહીંયા જે આ ગ્રે કલર છે, લાઇટ કલર છે, તો એ તમે સીધા ફોર્મેટિંગ એનું આ કરી શકો છો। અહીંયા જો આ બધા ટેમ્પલેટ્સ એના ઘણા બધા અવેલેબલ છે આ રીતે। આ રીતે તમે પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોતા જશો કે બધા સિલેક્ટ થઈ જશે, ખાલી ફોર્મેટિંગ અને આઉટલુક તમારો વ્યવસ્થિત આપવા માટે। આ રીતે આપણે સિલેક્ટ કરીને રાખી દઈએ। ઓકે, નેક્સ્ટ ઓપ્શન જે છે એ હેડર અને ફૂટરનો છે। હેડર ફૂટર એટલે આપણે એક્સેલમાં જે રીતે ઉપયોગ કરતા હતા એ જ રીતે ઇન્સર્ટ હેડર અને ફૂટર। ઇન્સર્ટ ઓપ્શનના મેનુમાં જઈ અને આપણે હેડર ફૂટરમાં જ્યારે જઈએ તો હેડર આપણે ધારો કે ડેટ એન્ડ ટાઈમ રાખવું હોય તો એ અપડેટ ઓટોમેટિકલીનો ઓપ્શન અવેલેબલ છે, લેંગ્વેજમાં છે, અને કદાચ આપણે સ્લાઇડ નંબર એડ કરવો હોય તો એ બધું અહીંયા થઈ શકે છે। હવે અહીંયા તમે આ પ્રિવ્યુમાં ત્રણ વસ્તુ જોઈ શકો છો, સ્લાઇડ નંબર, ફૂટર પણ આપી શકાય છે। ફૂટરમાં ધારો કે તમે પાથનું નામ આપી દીધું હોય કે ભાઈ સી ડેસ્કટોપ કરીને અથવા તો સી પીપીટી ફાઇલમાં પડ્યું છે તો એ એપ્લાય ટુ ઓલ કરો તો તમે અહીંયા જુઓ છો અહીંયા સ્લાઇડ નંબર આવી ગયા છે। અહીંયા તમે જુઓ છો આપણો જે પાથ જે લખ્યો હતો, જ્યારે કોઈ પણ તમારી પીપીટી પ્રિન્ટ કરી હોય અને એનો પાથ નક્કી કરવો હોય તો એ તમે સીધો પાથ અહીંયા કરી શકો છો અને એડિટ પણ કરી શકો છો રેકોર્ડ માટે, અને અહીંયા ડેટ પણ લખી શકો છો। ડેટમાં પણ તમારે બે ઓપ્શન અવેલેબલ હોય છે, ડેટ તમે ઓટોમેટિકલી અથવા તો ફિક્સ એક રાખી દેવી હોય તો એ ફિક્સ ડેટ પણ તમે રાખી શકો છો। તો આ હેડર અને ફૂટર થયા। નોટ્સ એન્ડ હેન્ડઆઉટમાં પણ ઓપ્શન હોય છે, તેમાં પણ પેજ અને હેડર ફૂટર એ રીતે તમે આપી શકો છો। એટલે નોટ્સ એન્ડ હેન્ડઆઉટ્સનો ઓપ્શન જ્યારે તમને કોઈ વખત પૂછાઈ જાય તો એ તમે સીધા અહીંથી સિલેક્ટ કરી શકો છો, અથવા તમારા પર્સનલ યુઝ માટે પણ સ્લાઇડ નંબર પણ આપી શકો છો। તમને સીધું જ પ્રિન્ટ કરીને આપીએ તો એમ આપણી જ્યારે ટાઇટલ્સની સ્લાઇડ જુદી હોય અને કન્ટેન્ટની સ્લાઇડ જુદી હોય તો ત્યારે તમે સ્લાઇડ નંબર સીધા જ અહીંથી લઈ શકો છો। ત્યારબાદ વોટરમાર્કનો ઓપ્શન તો પિક્ચર એડ કરીએ ત્યારે જ સીધું તમને મળી જાય છે। અહીંયા જોઈએ આપણે જ્યારે આપણે પિક્ચર એડ કર્યું હતું ત્યારે સીધું જ આપણે અગાઉ જોઈ ગયા એ રીતે સીધો આ સિમ્બોલ આપણે બેકગ્રાઉન્ડમાં આવી જાય છે। રાઈટ, નેક્સ્ટ છે એ ઓબ્જેક્ટ, તો આપણે જોઈ ગયા છીએ ઓબ્જેક્ટ કોઈ પણ જાતના શેપ્સ કે આ બધું સિલેક્ટ કરવું હોય અથવા તો ઓબ્જેક્ટમાં પણ ઓપ્શન અવેલેબલ છે એ રીતે
ઇન્સર્ટ મેનુમાં જે આ ઓબ્જેક્ટવાળું ટેબ છે એમાં કોઈ પણ તમે બહારની ઇમેજ હોય અથવા તો તમે બહારનો એક્સેલ ચાર્ટ હોય તો એક્સેલ શીટ એ બધું તમે અહીંયા સીધે સીધું એડ કરી શકો છો. પાવર પોઈન્ટની સ્લાઇડ હોય અથવા તો વર્ડનું કોઈ ડોક્યુમેન્ટ હોય તો અહીંયા આટલા જાતના ડોક્યુમેન્ટ અવેલેબલ હોય તો એ તમે સીધે સીધા એડ કરી શકો છો. ઇન્સર્ટ ઓબ્જેક્ટમાં એક ઓપ્શન અવેલેબલ હોય છે. નેક્સ્ટ છે એ તમારું ઇક્વેશન, કે તમારું ઇક્વેશન એટલે ધારો કે સર્કલનું ઇક્વેશન લઈએ તો અહીંયા ઇન્સર્ટ મેનુમાં જ ઇક્વેશનવાળો ઓપ્શન અવેલેબલ હોય છે, એરિયા ઓફ સર્કલ. તો આપણે આ સીધું જ અહીંયા ઇન્સર્ટ કરી શકીએ છીએ. અત્યારે ઓલરેડી છે એને આપણે કાઢી નાખીએ, ઇન્સર્ટમાં જઈ અને સીધું ઇક્વેશનવાળું આ એડ કરીએ. તમારું ઇક્વેશન અહીંયા સીધું જ એડ થઈ જશે. તમારે કોઈ પાઈ ને આર ને ઉપર સ્ક્વેર સબસ્ક્રિપ્ટ સુપર સ્ક્રિપ્ટ કરવાની કંઈ જરૂર નથી, સીધું જ અવેલેબલ હોય છે. એ જ રીતે આ જ વસ્તુમાં તમે જ્યારે ક્લિક કરશો એટલે તમને ઉપર આખું એક નવું જ મેનુ આખું જોવા મળશે કે જેમાં ફ્રેક્શનના, સ્ક્રિપ્ટના, રેડિકલ, ઇન્ટિગ્રલ, લાર્જ ઓપરેટર, બ્રેકેટ, ફંક્શન, એસેન્ટ, લિમિટ, લોગ, ઓપરેટર, મેટ્રિક્સ. ધારો કે કોઈ મેટ્રિક્સ ડિઝાઇન કરવાનું કીધું હોય, મેટ્રિક્સ તમને એડ કરવાનું કીધું હોય તો તમારે ખાલી ઇનપુટ જ એડ કરવાના થાય છે. અહીંયા જુઓ, આપણે એક મેટ્રિક્સ એડ કરીએ, ધારો કે 2x2 મેટ્રિક્સ એડ કરીએ તો અહીંયા સીધો આપણે તમારે ફંક્શન્સ જ લખવાના, સોરી નંબર્સ જ લખવાના રહે છે. મેટ્રિક્સ એની રીતે સીધો આખો તૈયાર થઈને જ આવી જાય છે, રાઈટ? તો આ ઇક્વેશન પણ એ જ રીતે એડ થઈ શકે છે. અને ઘણી વખત તમારે સિમ્બોલ્સ, સ્પેશિયલ સિમ્બોલ્સ ઉપયોગ કરવો હોય તો એ અહીંયા ઓપ્શન છે, ઇન્સર્ટ મેનુમાં જઈ અને ઇક્વેશન્સ એ જ રીતે સિમ્બોલ્સ ઉપયોગ કરવા હોય, ધારો કે આ લખાણ છે એમાં જ અંદર આપણે સિમ્બોલ્સ ઉપયોગ કરીએ તો આ રીતે મેનુ ખુલે છે. હવે એનો એક ઘણી જાતના સેટ અવેલેબલ હોય છે, એ સબસેટ, આ ફોન્ટ અહીંયા તો તમે જોઈ જ શકો છો ત્યારે સબસેટ એના અવેલેબલ હોય છે કે જેમાં જુદા જુદા સિમ્બોલ્સ હોય છે. આપણે એક સિમ્બોલ ઉદાહરણનો લઈએ કે ભાઈ આ મ્યુ છે, અથવા તો માઇક્રોવાળો જે સિમ્બોલ છે એ આપણે એડ કરવો હોય તો આ સીધો માઇક્રોવાળો એડ થઈ જશે. અહીંયા જુઓ તમે, આ માઇક્રોવાળો સિમ્બોલ અહીંયા સિમ્બોલ લખેલું છે એની પછી આ એડ થઈ ગયો છે. નેક્સ્ટ તમારે કોઈ એંગસ્ટ્રોમવાળો સિમ્બોલ ઉપયોગ કરવો હોય અથવા તો યુવાળો કરવો હોય, કોપીરાઇટવાળો કરવો હોય, 1x2, 3x4 એ રીતે કરવો હોય, કોપીરાઇટનો પણ સિમ્બોલ ઘણી જગ્યાએ અવેલેબલ હોય જ છે. સ્પેશિયલ સિમ્બોલ્સ કોઈ પણ હોય તો એ સીધા તમારે અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમે જુઓ છો આ બધા ડોલરવાળા અને જે ફોરેન કરન્સીસ હોય તો એના પણ સિમ્બોલ ઘણી વખત અવેલેબલ હોય છે. આ તમે જુઓ છો ટ્રેડમાર્કવાળો સિમ્બોલ અવેલેબલ છે અહીંયા, ત્યારબાદ આ કોપીરાઇટના સિમ્બોલ્સ પણ છે, આ સિગ્માનો સિમ્બોલ અહીંયા છે, સ્પેશિયલી રીતે લખેલા બધા નંબર્સ છે, એરોઝના નંબર છે, તો એ તમે સીધો જ ઉપયોગ અહીંયા કરી શકો છો. અને ઇન્સર્ટ સિમ્બોલ એવું સીધું ઓપ્શન અહીંયા અવેલેબલ જ છે. નેક્સ્ટ છે એ તમારે અહીંયા વિડીયો અને ઓડિયોનો અવેલેબલ છે. હવે અહીંયા વિડીયો સીધો એડ કરવો હોય તો ઓનલાઈનમાંથી પણ તમે ફેચ કરી શકો છો, અને વિડીયો ઓન પીસી તો આપણે અહીંયા ડેસ્કટોપ પર જઈએ અને એક આ વિડીયો છે તો એ સીધો અહીંયા એડ થઈ શકે છે, રાઈટ? આ વિડીયો તરીકે જ અહીંયા સીધું એક પાવર પોઈન્ટ સ્લાઇડના ભાગરૂપે અહીંયા અવેલેબલ હોય છે. અહીંયા આપણે પ્લે કરીએ તો આ સીધું, રાઈટ? તો એ સીધું વિડીયો તમે અહીંયા એડ કરી શકો છો. નેક્સ્ટ જે ઓપ્શન અવેલેબલ છે એ તમારો ઇન્સર્ટમાં જ ઓડિયો છે. એ ઓડિયો તમે સીધો તમે રેકોર્ડ પણ કરી શકો છો અને ઓડિયો તમારા પીસીમાંથી પણ ક્યાંય તો એ સીધો તમે ઓડિયોમાં જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇન્સર્ટ, હેડર, ફૂટર અને કોઈ પણ ટેબલ એડ કરવું હોય, એક્સેલ શીટ એડ કરવી હોય તો એ વિશે આપણે જોયું. યુટ્યુબ ઉપર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પ્રેસ કરી વિડીયોના અપડેટેડ નોટિફિકેશન મેળવો. તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો અને ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.